गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 12 मां सब्जेक्ट आंकड़ाशास्त्र स्टेट मां आज आप सामयिक श्रेणी चैप्टर नंबर 4 नो अभ्यास करीशु। आ चैप्टर बोर्ड नी अंदर 12 मार्क्स नो आवानु छे, जेमा ए विभाग मां 1, बी विभाग मां 1 मार्क्स, सी विभाग मां 2 मार्क्स, डी विभाग में 3 અને એફ વિભાગમાં 5 માર્ક્સ, એમ કરીને કુલ 12 માર્ક્સનું આ ચેપ્ટર બોર્ડમાં પૂછાવાનું છે, જેથી કરી દરેક વિદ્યાર્થી 100 માર્ક્સના પેપરમાંથી 12 માર્ક્સ જો ભારણા ચેપ્ટરનું હોય તો આને વધારે ધ્યાન આપવું પડશે, જેથી કરીને આપણે બોર્ડમાં 12 માંથી 12 માર્ક્સ કવર કરી શકીએ। આજે આ પ્રકરણમાં હું તમને સામાન્ય શ્રેણીનો અર્થ, એની વ્યાખ્યા, એની અલગ અલગ ગણતરીની પદ્ધતિઓ વિશે સમજાવીશ, અને એમાંથી એક પદ્ધતિ વિશે આપણે થોડો અભ્યાસ કરીશું અને કોષ્ટક સમજીશું। તો પહેલા સામાયિક શ્રેણીનો અર્થ, અર્થ શું કહે છે કે સામાયિક શ્રેણી છે શું એની વિશે આપણે સમજીએ। તો અમુક સમયાંતરે, એટલે કે અમુક સમયના અંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી, અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને ગોઠવવામાં આવતી, સમયાંતર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે। એટલે કે સમયના અંતરે એને એકત્રિત કરવી, સમય સમય પ્રમાણે કે 6 મહિને, 12 મહિને, 1 મહિને, 2 મહિને એને એકત્રિત કરવાની અને સમય અનુસાર એને ગોઠવવાની, એટલે કે સમય પ્રમાણે એને ગોઠવવાની, એકત્રિત કરી અને ગોઠવવાની આવતી આંકડાકીય માહિતીને, આ માહિતી કેવી હોવી જોઈએ, આંકડાકીય હોવી જોઈએ। સ્ટેટ એટલે આંકડાનો વિષય છે, જેમાં આંકડાકીય બધી માહિતી આવતી હોય છે, એ જ રીતે અમુક સમયના અંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે, એનો અર્થ થયો। પણ ડેફિનેશન, વોટ ઇઝ અ ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે, સામાયિક શ્રેણી છે શું એની વિશે આપણે વ્યાખ્યા સમજીએ, તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને, નિયત સમયના અંતરે ચોક્કસ સમય હોવો જોઈએ, એવું નહીં કે આજે પહેલા મહિને માહિતી લીધી, પછી 6ઠા મહિને લઈએ, પછી આપણે આવતા વર્ષે માહિતી લઈએ, એવું નહીં, નિયત ચોક્કસ સમય, મહિને મહિને, 2 મહિને ચોક્કસ સમય હોવો જોઈએ। તો નિયત સમયે લેવામાં આવે, નિયત એટલે નક્કી કરેલા સમય, આપણે જે સમય નક્કી કરીએ છીએ એ પ્રમાણે ચોક્કસ સમય, નિયત સમયે લેવામાં આવેલે અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહે છે। જે અવલોકન લઈએ છીએ, જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ, સાંખ્યકીય માહિતી, આંકડાકીય માહિતી, એ અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહે છે। મુખ્ય વસ્તુ, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને, એટલે કે નિયત ચોક્કસ નક્કી કરેલા સમય, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહે છે। વ્યાખ્યા 1 માર્ક્સ પૂછાય છે, તો ખાસ ધ્યાન આપજો। એટલે કે શું છે, સામાન્ય રીતે આ અવલોકનનો સમાન સમયાંતર લેવામાં આવે છે, મુદ્દો એ થયો ને, ચોક્કસ સમયના અંતરે લેવું છે, આડોળો સમય નહીં કે આજે આ, પછી મહિના પછી, પછી 5 મહિને, 6 મહિને, એવું ચોક્કસ સમય, એટલે કે સમય સામાન્ય રીતે આ અવલોકન સમાન સમય અંતરે લેવામાં આવે છે, આ નોંધ યાદ રાખવાની। હવે વિદ્યાર્થી મિત્રો, વલણ માપવાની રીતો, એટલે કે સામાયિક શ્રેણી જો વલણ છે એ માપવાની રીતો, ટોટલ 3 પદ્ધતિ છે। પહેલી પદ્ધતિ આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્રીજી ચલી સરેરાશની રીત, આ 3 રીત છે। પણ મોટા ભાગે આલેખ રીત એક્ઝામમાં પૂછાતી નથી, એટલે કે પૂછવાની સંભાવના ઓછી છે, પણ તૈયાર કરવી પડે, પૂછાઈ ગયું તો, એટલે આપણે એવી તૈયાર કરીશું। પણ વધારે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ અને ચલિત સરેરાશની રીત બંને પરીક્ષામાં ફરજિયાત આવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજી પદ્ધતિ, એટલે કે ન્યૂનતમ વર્ગોની રીતનો આજે અભ્યાસ કરીશું। તો બોર્ડ ઉપર પદ્ધતિ નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત હું તો લખ્યો છે। હવે આ દાખલો ગણવા માટે આપણે 4 સ્ટેપમાં રીતને વિભાજન કરી છે, જેથી કરીને બાળકોને દાખલો ગણવામાં સરળતા રહે અને સરળતાથી ગણી શકે। એટલે કે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ પૂછાય એટલે આ જ સ્ટેપ અનુસરવાનું। પહેલું સ્ટેપ છે કોષ્ટક બનાવો, જેમાં તમને પહેલું આવશે વર્ષ, વાય આવશે, પછી વર્ષ ઉપર તમારે ટી એટલે કે સમય શોધવાનો,
પછી ટી અને વાય નો ગુણાકાર કરીશું વાય ટી કરો કે ટી વાય કરો બે ગુણ્યા ત્રણ કરો કે ત્રણ ગુણ્યા બે કરો બંનેનો જવાબ ત્રણ દુ છ જ આવવાનો છે એટલે ટી વાય નો ગુણાકાર અને પછી ટી નો વર્ગ થઈ જાય અને આ બધી સંખ્યા તમને દાખલામાં વર્ષ અને સિગ્મા વાય આપેલું હશે એના ઉપરથી તમારે ટી શોધવાનું ટી વાય નો ગુણાકાર કરવાનો ટી વર્ગ શોધવાનો આ બધાનો જે નીચે સરળો આવશે તો વર્ષની સંખ્યાને આપણે એન કહીશું પાંચ વર્ષ આપ્યો હોય તો એન બરાબર પાંચ છ વર્ષ હોય તો એન બરાબર છ વાય ના ટોટલ સિગ્મા વાય કહેવાય તમને ખબર છે કોઈ પણ સંખ્યાનો ટોટલ કરો કોઈ પણ સંખ્યાનો ટોટલ કરો એટલે એને સિગ્મા કહેવાય ટી ટોટલ સિગ્મા ટી વાય ટી વાય ટોટલ સિગ્મા ટી વાય અને ટી સ્ક્વેર ના ટોટલ ને કહેવાય સિગ્મા ટી સ્ક્વેર સ્ટેપ નંબર વન સ્ટેપ નંબર ટુ ટી બાર ગણવાનું અને વાય બાર ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન આ જે સિગ્મા ટી આપ્યો છે એને તમે એન વડે ભાગો એટલે તમને જવાબ મળે અને વાય બાર બરાબર સિગ્મા વાય એનો ટોટલ મૂકો અને એન વડે ભાગો એટલે તમને એનો જવાબ મળે સ્ટેપ નંબર ટુ હવે મોસ્ટ એમ્પી સ્ટેપ છે સ્ટેપ નંબર થ્રી જેમાં તમારે બી શોધવાનો બી બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણાકારમાં સિગ્મા વાય ટી અને વાય નો બને ગુણાકાર બગાડો સિગ્મા સિગ્મા ટી ગુણાકાર અપોન એન ના એન સિગ્મા ટી નો વર્ગ આ જે સિગ્મા ટી તમને આપ્યો છે એનો વર્ગ કરવાનો તમારે એટલે કે ઉપરની સંખ્યા તમારે એટલે સિગ્મા ટી નો વર્ગ પછી સિગ્મા ટી જો સિગ્મા ટી નો વર્ગ આપ્યો છે કે તમે અહીંયા મૂકશો સિગ્મા ટી નો વર્ગ અહીંયા આ જે સિગ્મા ટી છે એ જ અહીંયા મૂકી દો ચાલે આ રહ્યું સિગ્મા ટી અહીંયા છે વર્ગ એ આ વર્ગ આ છે અને સિગ્મા ટી તમે અહીંયા મૂકશો એને તમારે હોલ સ્ક્વેર કરી દેવાનો છે કૌંસ થી બહાર વર્ગ કરી દેવાનો છે આ સૂત્રની ગણતરી કરતા તમને બી મળશે હવે છેલ્લું સ્ટેપ છે રેખાનું અન્વાયોજન કરવું તો એ સ્ટેપ નંબર ફોર એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર તમે આગળ ચેપ્ટર નિયત સંબંધ શીખી આશો આ નિયત સંબંધના ચેપ્ટરમાં પણ રેખાનું અન્વાયોજન આવતું હતું એ જ રેખા છે ફરક એટલો છે અહીંયા જે x બાર અને y બાર આવતું હતું એની જગ્યાએ t બાર આવે છે a બરાબર y બાર માઇનસ bt બાર આ t બાર જો અહીંયા છે b તમને અહીંયાથી મળશે y બાર ઉપર આવ્યું છે એની ગણતરી પ્લસ માઇનસ કરો ગુણાકાર કરો તમને a મળશે નીચે આવો y બાર આવશે અને y નો કેપ થઈ જશે y કેપિટલ y કેપ એ અંદર જશે માઇનસ નું પ્લસ થશે બી ના સ્થાન પર બી રહેશે અને ટી નું થઈ જશે ટી બાર આને કહેવાય ટી બાર પણ સોરી ટી બાર નું શું થશે ખાલી ટી બાર નીકળી જશે આ ટી દાખલામાં તમને આપ્યો હશે તમારે જે વર્ષની ગણતરી કરવાની છે એ વર્ષની માહિતી આપી હોય એ વર્ષની માહિતી તમારે અહીંયા મૂકવાની છે એ વર્ષની માહિતી એન હું તમને કહીશ સમજાવીશ અત્યારે માત્ર આ એની અર્થ વ્યાખ્યા એની પદ્ધતિઓ અને આ જે કોષ્ટક છે એ આપણે સમજવાનું છે આ સામાયિક શ્રેણી છે આ લેક્ચર નંબર એક છે બાળક વિદ્યાર્થી મિત્રો આનો અભ્યાસ કરો બરાબર છે ગુડ મોર્નિંગ